વાઘોડિયા તાલુકાના અણખોલ પાસે આજથી આગામી 24 જાન્યુઆરી સુધી શ્રી ગિરિબાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વાઘોડિયા તાલુકાના અણખોલ પાસે આગામી તારીખ 24 જાન્યુઆરી સુધી શ્રી ગિરિબાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું હોય જેના સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ કથા દરમિયાન આવનાર લોકો માટે ધાર્મિક પુસ્તકોની સુવિધા પૂરી પાડવામાં આવશે. કથાનું આયોજન છે તેને સમગ્ર ગુજરાતની પત્રકાર સંઘર્ષ સમિતિ સપોર્ટ કરે છે અને સમગ્ર મીડિયાના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે જે વડોદરાની અંદર વડોદરાના આંગણે જે પ્રસંગ છે તેમાં સમગ્ર વડોદરાને પણ સમગ્ર ગુજરાતની પ્રજા આવે અને જે ગિરિબાપુના હસ્તે મહાપુરાણ કથાનું આયોજન છે તેનો લાભ લે. આ કથાની અંદર સમગ્ર ગુજરાતમાંથી આવવા હોય કે વડોદરાની અંદરથી આવવું હોય તો બસોની પણ વ્યવસ્થા છે અને સાંજે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલી છે અને આ કથાનું યુટ્યુબ પર અને સદવિદ્યા ચેનલ પર લાઈવ પ્રસારણ છે. આ જગ્યા પર કોઈને પણ ધાર્મિક કથા કહેવી હોય, કોઈ ધાર્મિક પ્રસંગ કરવો હોય એના માટે આ જગ્યા ફ્રી ઓફ આપવામાં આવશે. 25 વીઘામાં કથાનું આયોજન 25 વીઘામાં છે. બાજુમાં 25 વીઘા જીતેન્દ્રભાઈનું ખેતર છે, એમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે, પાણીની સુવિધા કરવામાં આવેલી છે, પ્રસાદ કથા પત્યા પછી પ્રસાદની વ્યવસ્થા છે અને પુસ્તકો ધાર્મિક પુસ્તકોને એને લગતું સ્ટોરો છે અને પબ્લિકને આવવા જવા માટે સરળ પડે એટલા માટે સ્થળ પર આવવા માટે અલગ અલગ જગ્યાએથી 3 રસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આજવા બાજુથી આવે કે અમદાવાદ સાઈડ પરથી આવે એ લોકોને LNT થી અંદર આવવા માટે રસ્તો આપેલો છે. વાઘોડિયાથી આવે એ લોકોને અલગ રસ્તો આપવામાં આવેલો છે. એટલે વડોદરામાંથી આવે એ લોકોને વાઘોડિયા ચોકડીથી આવવાનો રસ્તો અલગ છે. 3 રસ્તા કથા સ્થળ પર આવવા માટે ઉપલબ્ધ કરાયેલા છે એટલે આવવા જવા માટે પબ્લિકને કંઈ તકલીફ પડે નહીં.